હાલમાં બટાકાનું ઉત્પાદન શરૂ થવાનો સમય છે. બટાકાની ખેતી કરનાર ખેડૂતો માટે હાલમાં જાણે કે આમ તો સોનેરી દિવસો હોવાની અપેક્ષા હતી કે ઉઘડતા બજારમાં ભાવ સારા મળશે, પરંતુ ઉલટાના ભાવ ગત વર્ષ પ્રમાણમાં ઘણા નીચા રહેતા ખેડૂતોની અવદશા જેવી સ્થિતિ સર્જાઈ છે. બટાકાની ખેતી કરતા ખેડૂતો માટે સોનેરી દિવસો બન્યા કાળા દિવસો. બટાકાના ભાવ નીચે પડતા ખેડૂતોની અવદશા જેવી સ્થિતિ. હાલમાં બટાકાનું ઉત્પાદન શરૂ થવાનો સમય છે. બટાકાની ખેતી કરનારા ખેડૂતો માટે હાલમાં જાણે કે આમ તો સોનેરી દિવસો હોવાની અપેક્ષા હતી કે ઉઘડતા બજારમાં ભાવ સારા મળશે, પરંતુ ઉલટાની ભાવ ગત વર્ષના પ્રમાણમાં ઘણા નીચા રહેતા ખેડૂતોને અવદશા જેવી સ્થિતિ સર્જાઈ છે. અરવલ્લીના ધનસુરા વિસ્તારની બટાકાની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. ધનસુરાના દોલપુર અને દોલપુર કંપા વિસ્તાર એટલે કે બટાકા માટે પ્રસિદ્ધ વિસ્તાર માનવામાં આવે છે. આ વિસ્તારમાં બટાકાની ગુણવત્તા પણ સારી માનવામાં આવે છે. ભરતજી, કેવા પ્રકારે આ અત્યારે હાલ બિયારણમાં મોંઘવારી નડી રહી છે? મોંઘવારી તો મોંઘા ભાવનું બિયારણ 3,350 નું બિયારણ આવ્યું હતું અને અત્યારે 140 રૂપિયા 20 કિલો જાય છે, એટલે અમને ખરેખર લાભ પોસાય. ખાતર મોંઘો હતો, દવાઓ મોંઘી હતી. ગયા વર્ષે તો 300 રૂપિયા જતું, આ વર્ષે 140 રૂપિયા. સરવાળો તો નુકસાન છે, વીઘાએ અમને 25,000 નુકસાન છે. અરવલ્લીના ધનસુરાના ખેડૂતો માટે રોવાનો વારો. બટાકાના ભાવો નીચા રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગત વર્ષના પ્રમાણમાં ખેડૂતોને બટાકાનું બિયારણ પણ મોંઘુ થઈ રહ્યું હતું, એટલે કે જે બિયારણ ગત વર્ષે 1200-1700 રૂપિયામાં પડતું હતું એ વખતે સિઝનમાં 3300-3800 રૂપિયાના ભાવમાં પડ્યું હતું, જ્યારે ગત વર્ષે 230-300 રૂપિયા સુધી બટાકાના ભાવ મળતા હતા તે ચાલુ વર્ષ માંડ 140 રૂપિયા અને તેની આસપાસ મળી રહ્યા છે. ભાવ ગઈ સાલ કરતા 3 ગણો ભાવ છે અને આવકની અંદર ભાવ જોવા જઈએ તો ભાવ ગઈ સાલ 300 રૂપિયા તો એના બદલે આ સાલના માટે 150 રૂપિયા લખી વેચાય છે, એટલે નફાનું ધોરણ બિલકુલ ઓછું થઈ ગયું. બરાબર. બિયારણ શું ભાવે પડ્યું છે? બિયારણ 3,035 બિયારણ પડે. બિયારણ મોઘું વધતા ભાવ અડધો થઈ ગયો, પેલો 300 રૂપિયાને બદલે 150 રૂપિયા, તો બિયારણ ડબલ ભાવ વાવ્યું કેવી રીતે પોસાય? બરાબર. કેટલું નુકસાન આવે? નુકસાન લગભગ 25-30,000 રૂપિયા નુકસાન આવે પર વીઘે. ખેડૂતોને વીઘા દીઠ 20,000 નું નુકસાન કહે છે, જેને લઈને ખેડૂતો માટે જાણે કે મુશ્કેલીના દિવસો સર્જાય છે. ખેડૂતો વીઘા દીઠ 20,000 નું નુકસાન વેઠવાની સ્થિતિ હોવાનું ખેડૂતો દાવો કરી રહ્યા છે. અમિત ઉપાધ્યાય, ZSTV, અરવલ્લી.